उत्तर गुजरात में वरसाद खेंचाता खेडूतोनी चिंता में वधारो थयो छे। पाटण जिला में वरसाद खेंचाता मात्र चौथा भागनुं वावेतर थयुं छे। जगतनुं तात वावेतर माटे वरसादनी राह जोईने बैठो छे। पाटणना सांतलपुर वाराहे शंखेसर तालुकाना ग्राम्य विस्तार में मात्र 10% ज वरसाद नोंधायो छे। मात्र सामान्य वरसाद में खेडूतोए कपास बाजरी कठोळनुं वावेतर तो कर्युं, परंतु त्यार पछी वरसाद खेंचायो छे। एटलुं ज नहीं पण केनालमां पाणी छोड़वामां ना आवता खेडूतोनी हालत पड़ता पर पाटू जेवी थई छे। હાલમાં અમે બધું કઠોળ વહી ગાડ્યું છે અને વરસાદ થતો નથી અને કેનાલમાં પણ પાણી છોડતા નથી, એટલે અમારે શું કરવાનું? અત્યારે મુકા ભાવના વિવાર નાખ્યા છે અમે, એટલે હવે તમે કો એમ કરીએ અમે? તળાવમાં પાણી છે? ના, તળાવમાં હાલ પાણી નહીં થઈ રહ્યા। કેનાલ દ્વારા પાણી મળે છે? ના, કેનાલ વાળા પાણી વચમાં છોડતા પણ હમણાં થી આવ્યું નથી। કેટલા ખર્ચા કર્યા છે? ખર્ચા તો અમારે વીઘે 300 રૂપિયા ખેડ ચાલે છે। હાલ અમે 500 રૂપિયે एक किलो बियाण नाखी से पास मुगा भाव कठोर अमे लाइन पूछा है, पण बधा अत्यारे हुकोय छे, वरसाद पण आवतो नथी। हाल पाक वडी निष्फळता एवो ज छे, वरसाद ना थाय तो, अने तल वाया अड़द वाया बबे वखत तो वही गया छे, वरसाद आवी नो क्या थाय तो शुं करवानुं? अने व्यापारीओ अमारा पासे सस्तो माल लईने हवे अमने आव्यो एटले हवे मुगो माल हालवा मांड्या। પાટણ જિલ્લામાં 1,19,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે, જેમાં મુખ્યત્વે બીટી કપાસ, અડદ, કઠોળ વગેરે પાકોનો સમાવેશ થાય છે। आगामी समय में 31 જુલાઈ ની આજુબાજુમાં સારો વરસાદ થઈ જાય તો પાટણ જિલ્લામાં મુખ્યત્વે વાવેતર દિવેલાનું હોય છે, જે દિવેલાનું વાવેતર શક્ય બનશે, તેમજ જુવાર ઘાસચારો સાથે સાથે દેશી કપાસ, વરિયાળી વગેરેનું પણ વાવેતર, ત્રીજા તબક્કાનું વાવેતર થતું હોય છે તે પણ શક્ય બનશે। હાલમાં ખેડૂતો ગયા અઠવાડિયે સારો વરસાદ થતાં વાવેતર તરફ જોતરાયા છે, જેથી વાવેતર વધવાની સંભાવના છે, પરંતુ હજુ પણ જિલ્લામાં વરસાદની આવશ્યકતા છે અને ખેડૂતો દિવેલા જેવા પાકોમાં વાવેતર માટે વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે।